નમસ્કાર દર્શકો, આપ નિહાળી રહ્યા છો પ્યોર એન્ડ જેનરિક ન્યૂઝ. સમાચારમાં વાત કરીએ તો આજનો દિવસ એટલે વિઘ્ન વિનાયક ગણપતિ દાદાના વિસર્જનનો દિવસ. આજે રોજ ગણપતિ દાદાની પ્રતિમાને ભાવ સાથે અને વંદના સાથે જળમાં પધરાવી અને વિસર્જન કરવામાં આવે છે. એવામાં સુરતના મગદલ્લા ગામ ખાતે સમુદ્રની અંદર મૂર્તિઓને આજના દિવસે પધરાવવામાં આવે છે. તો આવો જાણીએ આગળનો રિપોર્ટ પીએનજી ન્યૂઝ સાથે કેમેરામેન સુનિલભાઈ સોભાસના સાથે સુરતથી. નમસ્કાર દોસ્તો, આજે આપણે આવ્યા છીએ તાપી નદીના ઉવારા પર, જ્યાં ગણપતિ દાદાની મોટી મૂર્તિઓ પધરાવવામાં આવે છે. આપણી સાથે છે ગણપતિ સમિતિના નેતૃત્વની સાથે વાત કરીએ. ત્યાં પહેલાં આપનો પરિચય આપશો. હું સહેલ પ્રવીણભાઈ પટેલ, મગદલ્લા ગામથી ફાયદા સ્પોર્ટના સભ્ય છે અમે. અને અમે આ સવારે 7 વાગ્યાથી કાર્યક્રમ ચાલુ કરી દીધો છે. મૂર્તિ આવવાની ચાલુ છે. નજીકમાં નજીક 80 મૂર્તિ અમે વિસર્જન કરી ચૂક્યા છે. એક્સપેક્ટેશન છે અમારું 4000-5000 મૂર્તિનું વિસર્જન અમે કરીએ. 5 વર્ષ પહેલાં અમે કરતા હતા 4000-4500 મૂર્તિનું વિસર્જન અમે કર્યું છે. આ વર્ષે બી અમારી અપેક્ષા એવી છે કે એનાથી વધારે અમે મૂર્તિનું વિસર્જન કરીએ. હાલ તમારી સમિતિની અંદર કેટલા લોકો કામ કરી રહ્યા છે, સેવા આપી રહ્યા છે? હમણાં અમારી હાલ સમિતિમાં અમારા ઓછામાં ઓછા 150 માણસ છે બરાબર. અને બીજા 2 ટુકડીમાં કામ થાય છે. બપોર પછી બીજી ટુકડી 150 માણસની છે, તે કામે લાગશે. એ પછી થોડો રેસ્ટ લેશે, એના પછી બીજી ટુકડી એક કામ કરશે. એટલે 3 ભાગમાં અમે વિભાજન કર્યું છે. એ પ્રમાણે અમે કામ ચાલુ રાખ્યું છે. તેમાં કોર્ટમાં જવા માટે અલગ ટીમ છે. ત્યાંથી મૂર્તિ ઉઠાવવા માટે અલગ ટીમ છે. ટ્રાફિકમાં અમારા અલગ માણસ છે. બરાબર, બધી રીતે અમે અલગ અલગ કાર્યોને બધા વેચી દીધું. ટ્રાફિક કંટ્રોલ પણ તમે એમાં સેવા આપી રહ્યા છો? અમે ટ્રાફિક કંટ્રોલમાં અમે બી સેવા આપ્યા છીએ. અને પોલીસ તરફથી બહુ સહયોગ છે એ લોકોનો, અને બધાનો સાથ છે. એ રીતે કામ થઈ રહ્યું છે. બીજું કે અહીંયા કેટલા ફૂટ સુધીની મૂર્તિઓ અહીંયા પધરાવવામાં આવે છે? હમણાં તો 7-8 ફૂટની મૂર્તિઓ આવે છે. પણ અમે એક્સપેક્ટેશન છે અમારી કે એનાથી 12-13-14 ફૂટની બી અમને 25 પહેલાં મૂર્તિઓ આવે તો અમે સિલેક્ટ કરવા જઈએ છીએ. મતલબ કે સુરતની મોટી મોટી સાઈઝની મૂર્તિઓ બધી આવશે. અમે 1995માં 28 ફૂટની મૂર્તિનું બી વિસર્જન કરેલું નેશનલ ફાઈટર્સ માટે. અમને એક્સપેક્ટેશન છે કે જે બી પરમિશન જે પ્રમાણે મળી છે એ પ્રમાણે અમે એ પ્રમાણે કરીશું. પીએનજી ન્યૂઝ સાથે આપ જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આજે આપણે સુરતની તાપી નદીના કિનારે ઓવરા ઉપર દાદાની જે વિસર્જનની મૂર્તિને વિસર્જન કરવા માટે તાપી નદી અંદર કિનારા ઉપરથી લેવામાં આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે મૂર્તિની અંદર ગણપતિ દાદાની મૂર્તિઓ લઈ અને તાપીની અંદર જઈને વિસર્જન કરવામાં આવી રહ્યા છે. આપ લાઈવ દ્રશ્ય નિહાળી રહ્યા છો અત્યારે, અને આપણી સાથે જે વિસર્જન કરવા માટેના જે ભાઈઓ છે એ પણ સાથે છે આપણી સાથે. એ પણ એક દાદાની મૂર્તિની અંદર વિસર્જન કરવામાં આવી રહ્યું છે. પટેલ દેવકુમાર વિસર્જન ઓવરો ગામ અહીંયા ગણપતિ વિસર્જન કરે છે. અમારે છેલ્લા 28 વર્ષથી અમે વિસર્જન કરતા હતા, પણ છેલ્લા 5 વર્ષથી અમારું વિસર્જન ફરી અમને પાછું મળ્યું છે બાપાની કૃપાથી. અને અમે એ રીતના વિસર્જન કરીએ છીએ. કોઈ ભવિક ભક્તોની લાગણીને દુભાઈ નહીં, ગણપતિ બાપાની મૂર્તિ કઈ તૂટી નહીં જાય એ બધું સાચવી રાખીને અમે વિસર્જન કરતા. અને અમને વિસર્જન કરવાનો એક અલગ આનંદ છે. એનું કારણ છે કે અમારે અહીંયા જે 10-12-13-14 ફૂટની જે મૂર્તિ આવે છે એ અમે ક્રેન કે કોઈ એની મદદ લેતા નથી. ને અમારી જે 200 માણસની જે ટીમ છે 3 ટુકડીમાં અલગ અલગ અમે વિઝિટ કરેલી છે. એ રીતના બધા માણસો આખી ઉઠીને અમે એ ગણપતિ બાપાની મૂર્તિને બોટમાં મૂકીએ છીએ અને પછી દરિયા કિનારે અંદર વચ્ચે જઈને વિસર્જન કરીએ છીએ. અને ખાસ કરીને અમે તાપી નદીની શુદ્ધિકરણ ધ્યાન રાખીને અમે દરિયામાં મૂર્તિ વિસર્જન કરીએ છીએ, તાકી તાપી નદી પ્રદૂષિત નહીં થાય. હા, હતા ભાઈ ઓવરા સાથે જે
લોકલ સ્વયંસેવકો સંકળાયેલા છે, ગામના લોકો પણ એ પૂરેપૂરું ધ્યાન રાખી અને શુદ્ધિકરણનું પૂરેપૂરું ધ્યાન રાખે છે અને એ રીતનું વિસર્જન દાદાનું કરવામાં આવ્યું છે.